નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડિન બોક્સની યુટ્યુબ ચેનલમાં હું કરમટા કુલદીપ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. કેમ છો બધા? મને વિદ્યાર્થી મિત્રો, વીએમસીની પરીક્ષા તમે આપી અને વીએમસીના પેપરમાં તમે જોયું હશે અત્યાર સુધીના વર્લ્ડિન બોક્સના આ યુટ્યુબ ચેનલમાં અત્યારે આપણે જે લાઈવમાં ફ્રી બેચની જે સિરીઝ ચલાવી રહ્યા છીએ, આ સિરીઝનો આપણને એમાં સૌથી વધારે બેનિફિટ મળેલ છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ હું તમને ઇતિહાસની વાત કરું તો ઇતિહાસના તમે અગાઉના લેક્ચર જોયા હોય તો ઇતિહાસના અગાઉના લેક્ચરોમાંથી પૂછાયેલા પ્રશ્નોની જો તમને વાત કરવાનું શરૂ કરું તો તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન થયું એ પ્રથમ લેક્ચરમાં તમે જોયું હોય. યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન થયું ત્યારે આપણે જોયું હતું કે પોર્ટુગીઝો છે વાસ્કોદગામા 1498માં કેરળના કાલિકટ એટલે કે કોઝીકોડ બંદરે ઉતરો. આમ ભારતમાં આવનાર પ્રથમ યુરોપિયન પ્રજા પોર્ટુગીઝ બની અને એ જ પોર્ટુગીઝોએ 1526માં જ્યારે બાબરે ભારત પર ચઢાઈ કરી ત્યારે ગુજરાતનો સુલતાન હતો મુઝફ્ફરશાહ બીજો, જે બાબરના આક્રમણથી ડરે છે અને ત્યારે પોર્ટુગીઝોને દીવમાં છે વેપારની મંજૂરી આપી અને પોર્ટુગીઝ છે પોર્ટુગીઝ સેનાપતિ નિનો દ કુન્હા છે એની મદદ મેળવી. તો ભારત અને ગુજરાતમાં સૌપ્રથમ આવનાર યુરોપિયન પ્રજા પોર્ટુગીઝ હતી અને એ જ પોર્ટુગીઝોએ આગળ જતા બહાદુર શાહની હત્યા કરીને દીવ ઉપર કબજો પણ મેળવી લીધો. તો ભારતમાં પોર્ટુગીઝોએ સૌથી પહેલા 1510માં બીજાપુરના સુલતાન યુસુફ આદિલ શાહને હરાવીને ગોવા કબજે કર્યું અને એ જ પોર્ટુગીઝોએ ગુજરાતમાં સૌથી પહેલા દીવ કબજે કર્યું. આ પ્રશ્ન તમે અગાઉની પરીક્ષામાં વીએમસીની પરીક્ષામાં જોયો હશે કે ગુજરાતમાં સૌપ્રથમ આવનાર યુરોપિયન પ્રજા કઈ, તો એ પણ પોર્ટુગીઝ જ બને છે આવી રીતે. એનાથી આગળના પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જાય તો જ્યારે મારો યુટ્યુબમાં પહેલો લેક્ચર હતો અને એ પહેલા લેક્ચરમાં આપણે ગુજરાતના રાજપૂતની યુગની માહિતી મેળવી હતી, એ રાજપૂતની યુગના પહેલા જ લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે વનરાજ ચાવડાએ અણહિલ ભરવાડની યાદમાં અણહિલપુર પાટણ વસાવ્યું અને એમના બીજા એક મિત્ર છે ચાંપા વાણિયા, જેમણે એમને આર્થિક મદદ કરી હોય છે એની યાદમાં ચાંપાનેર વસાવ્યું. ચાંપાનેર જે હાલના હાલોલ તાલુકા પંચમહાલ જિલ્લામાં આવેલું છે અને અણહિલપુર પાટણ કે જે ગુજરાતમાં ચાવડા સોલંકી વાઘેલા વંશનું પાટનગર હતું અને એ જ પાટણને કેશુભાઈ પટેલની સરકારમાં વર્ષ 2000માં ગુજરાતનો 25મો જિલ્લો બનાવ્યો અને મહેસાણા બનાસકાંઠામાંથી એની જિલ્લાની રચના થઈ. તો આ પ્રશ્નો આપણે આમાંથી જોયા. હજી આગળ જતા વિદ્યાર્થી મિત્રો આના પ્રશ્નોની વાત કરું તો મહાત્મા ગાંધીજીનું ભારતમાં આગમન થયું 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ, એ પ્રવાસી ભારતીય દિવસનો લેક્ચર પણ છે તમે યુટ્યુબમાં ઇતિહાસની આપણી જે આ સિરીઝ ચાલે છે એમાં તમે યુટ્યુબમાં જોઈ શકશો. ઇન શોર્ટ આ તો ઇતિહાસના પ્રશ્નો જે પૂછાયા છે, હજી અત્યાર સુધીમાં મેં 4 લેક્ચર લીધેલા છે એમાંથી આ 3 પ્રશ્નો છે એ હું તમને અત્યારે બતાવી શકું. એનાથી આગળ વિદ્યાર્થી મિત્રો આપણે ખેડા સત્યાગ્રહ અને મિલ મજૂર આંદોલન ને એનો તબક્કો જોયો, ચંપારણ સત્યાગ્રહનો એનો પ્રશ્ન આમાં પૂછાયેલો છે, એ પ્રશ્ન આમાં ક્રમમાં પૂછાયેલો છે એ પણ આપણે આગળ જતા જોશું, જેમાં આપણે 1922 ચોરી ચોરા કાંડ સુધીના સેશન તો આપણે આમાં ભણી ગયા છીએ. ઇન શોર્ટ કહેવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો કે અત્યાર સુધીના યુટ્યુબના આપણા જે જુદા જુદા 4-5 જેટલા લેક્ચરો છે, 4-5 જેટલા લેક્ચરોમાંથી અગાઉની પરીક્ષામાં જે વીએમસીમાં આપણને પૂછાણા એવા 3-4 પ્રશ્નો સરળતાથી આપણે અત્યારે આમાંથી સોલ્વ કરી શકીએ છીએ. તો આ તો હું ઇતિહાસનું કહું છું, મેં હું ઇતિહાસ ભણાવું છું એટલા માટે, પણ તમે બધા જ વર્લ્ડિન બોક્સની જુદી જુદી ફેકલ્ટી કે જે ફેકલ્ટીના યુટ્યુબ સિરીઝમાં તમે લેક્ચર જોતા હશો તો આપમેળે તમને એવું મહેસૂસ થશે કે એક એક લેક્ચરમાંથી ઓછામાં ઓછો એક એક પ્રશ્ન સરળતાથી મળે છે. હા વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર વાતો કરવાથી નહીં પણ તમે આ માત્ર ને માત્ર જો કદાચ હું અહીંયા તમને કહી દઉં અને એ તમે અગાઉના લેક્ચરમાં ન જો તો તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ કહેતા હતા કે આ પ્રશ્ન પૂછાયેલો છે અગાઉના એક લેક્ચરમાં જોવા નથી મળતો, તો તમને એવું મહેસૂસ થાય પણ આપમેળે તમે જોશો. હા, ખોટા ખોટા બરાડા પાડીને આપણે કેવું કે આમાંથી આ પૂછાયું આમાંથી આ પૂછાયું એ અહીંયા આપણે નથી કરતા, આપણે માત્ર ને માત્ર આપણી પીપીટી પણ આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સ્લાઇડ હાવ કરી હોય છે ને એમાંથી જ આપણે ભણાવીએ છીએ. કેમ કે મારો છોકરો છે 3 વર્ષનો અને મારા છોકરાને કદાચ હું કહું ને કે બેટા અહીંયા આટલું લખેલું છે એમાં તું નીચે આટલી આટલી લીટી અંડરલાઈન કરી લે બેટા, તો અંડરલાઈન તો મારો દીકરો કરી દે, પીપીટી હોય તો અંડરલાઈન તો નાનો છોકરો કરી દે, કાંઈ નથી ને ત્યારે શરૂઆત કરવી, બહુ મોટી બાબત છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો શરૂઆત કરીએ અહીંયાથી આપણે વિદ્યાર્થી મિત્રો. 1922 ચોરી ચોરા કાંડ થયો અને ચોરી ચોરા કાંડ થયો એટલે મહાત્મા ગાંધીજી આ ઘટનાની હિંસાને જોઈને અસહકારના આંદોલનને સ્થગિત રાખ્યું. આપણે અહીંયા સુધીનો મુદ્દો જોયો. આગળ જતા ઘટના શું બને છે વિદ્યાર્થી મિત્રો, મહાત્મા ગાંધીજીએ જ્યારે અસહકારનું આંદોલન સ્થગિત કર્યું ત્યારે ચિત્તરંજન દાસ સાથે મળીને મોતીલાલ નેહરુ એક પક્ષ બનાવ્યો જે પક્ષનું નામ છે સ્વરાજ પક્ષ. આ પક્ષ સ્થાપનનો એમનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો કે ભારત દેશમાં અત્યારે 1920 થી 1922 સુધીનો જે સમય છે એમાં જે રાષ્ટ્રીય એકતા સ્થપાય છે આ રાષ્ટ્રીય એકતા કાયમી ધોરણે ટકી રહે, રાષ્ટ્રીય એકતાને ટકાવી રાખવા માટે આ એક પક્ષની સ્થાપના કરવામાં આવે છે જે પક્ષનું નામ હતું સ્વરાજ પક્ષ. પરંતુ આ પક્ષ લાંબો ટકી ન શક્યો, એની પાછળનો પણ એક એવો તર્ક હતો કે ચિત્તરંજન દાસનું 1925માં આવતા આવતા મૃત્યુ થયું અને ચિત્તરંજન દાસનું મૃત્યુ થતા ફરી પાછા મોતીલાલ નેહરુ
એકલા પડી ગયા, પક્ષ નિષ્ફળ રહ્યો. આગળ જતા હું તમને તર્ક આપું વિદ્યાર્થી મિત્રો કે 1922 થી 1927 સુધીનો સમય છે એ ભારતના ઇતિહાસમાં અંધકારમય યુગ તરીકે કામ કરે છે. કેમ અંધકારમય યુગ આને કહેવામાં આવ્યો? કારણ કે ભારત દેશના લોકોએ બે વાર છે અંગ્રેજોની સામે બાસ ભીડી અને બે વાર આપણે માત ખાધી. જેમ કે આપણે પહેલી વાર અંગ્રેજોની સામે બાસ ભીડી હતી 1857 ના સંગ્રામમાં. 1857 ના સંગ્રામમાં આપણે જોયું કે આપણે અમુક મર્યાદાઓ રહી, જેમ કે આપણી પાસે રાષ્ટ્રીય એકતાનો અભાવ છે, આધુનિક શસ્ત્રોનો અભાવ છે, માળખાકીય સુવિધાઓનો અભાવ છે. ત્યાર પછી આપણામાં ત્યારે આપણા જ ઘણા બધા શિક્ષિત લોકો હતા જેમણે આપણને મદદ ના કરી. આ ઘણા બધા કારણો આપણે જોઈએ. દેશી રજવાડાઓએ પણ આપણને મદદ ન કરી. ને એક તો એક બાબત એવી પણ હતી કે સંગ્રામ છે એની નક્કી કરેલી તારીખ કરતા અગાઉ શરૂઆત થઈ ગયો. નક્કી કરેલી હતી 31 મે, સંગ્રામ શરૂ થઈ ગયો 10 મે ના રોજ, એટલે 21 દિવસ અગાઉ શરૂ થઈ ગયો. ત્યાંથી એક બીજો તર્ક સમજવા દે વિદ્યાર્થી મિત્રો, ઘટના એ બની આ 1857 નો સંગ્રામ જયારે થયો ત્યારે આપણામાં રાષ્ટ્રીય એકતાનો અભાવ છે. એના પછી જયારે બીજું એક મોટું આંદોલન થયું એ 1920 માં અસહકારનું આંદોલન શરૂ થયું. અને અસહકારના આંદોલનમાં જોયું કે આપણી અંદર રાષ્ટ્રીય એકતા જબરજસ્ત છે, ભારત દેશના લોકો છે એમાં રાષ્ટ્રીય એકતા જબરજસ્ત બતાવે છે, છતાં પણ આમાં શું થઈએ છીએ, આપણે નિષ્ફળ થઈએ છીએ. એટલે મતલબ શું થયો કે એકવાર રાષ્ટ્રીય એકતા નથી એટલે આપણે નિષ્ફળ થયા, એક તબક્કે રાષ્ટ્રીય એકતા આવી ગઈ છતાં પણ આપણે અંગ્રેજોની સામે સર્વાઈવ કરી શક્યા નહીં. તો બે વાર ભારત દેશના લોકોને 1920 થી 1922 સુધીનું આંદોલન તો કેવું કે જે રાષ્ટ્રવ્યાપી આંદોલન હતું ને જેમાં ભારત દેશના જે તમામ નાના મોટા વ્યક્તિઓ પોતાનું યોગદાન આપ્યું. તિલક સ્વરાજ ફંડ છે એ તિલક સ્વરાજ ફંડમાં એ સમયે 1 કરોડ કરતા વધારે ધનરાશિ એકઠી થઈ. તો બે વાર ભારત દેશના લોકો મોટા મોટા સંગ્રામો એકવાર કરે છે. અહીંયા આપણે અંગ્રેજોની સામે શસ્ત્રો લઈને લડવા માટે નીકળી પડ્યા હતા, પરાજય થયો. અહીંયા આપણે અહિંસાના માર્ગે ચાલવા ગયા છતાં પરાજય થયો. એટલે હવે 1922 માં ભારત દેશના લોકો ઘણા બધા નિરાશ થઈ જાય છે. ભારત દેશના લોકો કહે છે કે આપણે હવે અંગ્રેજોને બીટ કરવા બહુ અશક્ય છે, કારણ કે અંગ્રેજોની સામે એકવાર આપણે 1857 માં લડી ચૂક્યા છીએ, પરાજય થયું. એના પછી 1920 થી 1922 સુધી 2 વર્ષ સુધી લડ્યા છતાં પણ પરાજય થયો. હવે અંગ્રેજોને આપણે બીટ કરી શકશું નહીં. એટલે 1920 થી 1922 સુધીના આ સમય દરમિયાન છે ભારત દેશના લોકોએ જે આઝાદીના સપના જોયા હતા એ 1922 માં ચોરી ચોરા કાંડ થયો અને અસહકારનું આંદોલન પાછું ખેંચ્યું. એટલે ભારત દેશના લોકો એક એવા ડાર્ક પીરિયડમાં જતા રહ્યા કે 1922 થી લઈને 1927 સુધીનો જે સમય છે એને વિદ્યાર્થી મિત્રો ભારતના ઇતિહાસમાં આપણે અંધકારમય યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આઝાદીની કોઈ ખાસ મહત્વની ચળવળો થતી નથી, કારણ કે મહાત્મા ગાંધીજીને પણ 1922 માં જ્યારે ચોરી ચોરા કાંડ થયો એટલે મહાત્મા ગાંધીજી ઉપર રાજદ્રોહનો આરોપ લાગ્યો હતો અને આ આરોપ અંતર્ગત એમને 6 વર્ષની જેલની સજા આપવામાં આવી હતી, પણ પછી છોડી મૂકવામાં આવ્યા હતા 2 વર્ષની અંતર્ગત. અહીંયા ઘટના બને છે 1922 થી 1927 સુધીના સમયને આપણે ભારતના ઇતિહાસમાં કેવો સમય કહેશું? અંધકારમય યુગ. તો શું થાય છે? તો મોટા આંદોલનો નથી થતા. તો 1920 થી 1922 સુધીમાં કેવી કેવી ઘટનાઓ બને છે? તો એ સમય દરમિયાન અમુક નાની નાની ઘટનાઓ બને, જેમ કે ગુજરાતમાં બોરસદ સત્યાગ્રહ થાય છે આણંદ જિલ્લા ખાતે. એ બોરસદ સત્યાગ્રહ 1923 માં થાય, આવી ઘટના બને છે. એ સિવાય 1925 માં કાંકોરી ટ્રેન લૂંટવામાં આવે છે. 1927 માં સાયમન કમિશન આવે ને ફરી પાછી આઝાદીની ચળવળોને થોડોક વેગ મળે છે. ત્યારથી કઈ રીતે વેગ મળે છે આપણે સાયમન કમિશનમાં હમણાં જોવા જઈએ. તો ચાલો 1923 થી આપણે આગળ વધીએ. 1923 માં ઘટના બને છે કે બોરસદ સત્યાગ્રહ થયો. બોરસદ સત્યાગ્રહ ક્યાં થાય છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બોરસદ સત્યાગ્રહ થાય છે આણંદમાં, આણંદ જિલ્લામાં. કે આણંદ જિલ્લો છે ત્યાં પ્રાચીન સમયનું એક મહત્વનું બંદર પણ આવેલું છે ખંભાત, અને એશિયાની સૌથી મોટી અમૂલ ડેરી પણ ક્યાં છે? આણંદ. 1923 માં બોરસદ સત્યાગ્રહ થાય છે આણંદમાં, અને બોરસદ સત્યાગ્રહ થવા પાછળનું કારણ શું હતું વિદ્યાર્થી મિત્રો? તો બાબરા દેવા અને ડાબરાનો ત્રાસ હતો વિદ્યાર્થી મિત્રો. બાબરો અને ડાબરો નામના જે બહારવટિયા છે એમનો ખૂબ જબરજસ્ત ત્રાસ છે. શું કરે છે? આપણે તમે નામ સાંભળ્યું વિદ્યાર્થી મિત્રો, ખાપરા અને કોડિયા નામના બે ભાઈઓનું, કે જે ધનિક પાસેથી નાણું લૂંટતા અને ગરીબોમાં વહેંચી દેતા. તો બોરસદ અને બોરસદની આસપાસના વિસ્તારમાં આ બંને બહારવટિયા છે કે જેમનો બહુ અંગ્રેજો ઉપર વર્ચસ્વ જામી ગયું હોય છે, કે અંગ્રેજોને વારંવાર કણડગત કરે છે આ બાબરા દેવા અને ડાબરા દેવા નામના બહારવટિયા. હવે ઘટના એ બને છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં બાબરા અને ડાબરા છે એ બંનેના ત્રાસથી મુક્ત થવા માટે અંગ્રેજો નક્કી કરે છે કે હવે આને બીટ કરવા તો કરવા કેવી રીતે. ત્યારે અંગ્રેજો છે એ બોરસદના લોકોને કહે છે કે બાબરા અને ડાબરાને તમે ઓળખો છો? કે છે કે ના ભાઈ, કોણ છે ઓળખતા નથી. તો અંગ્રેજો અને બોરસદના લોકો કે છે, કામ કરીએ, આ બાબરો અને ડાબરો છે એ જો તમારા હાથે પકડાય તો તમે અમને
પકડાવવામાં મદદ કરો, કારણ કે બોરસદના લોકો છે બોરસદના આસપાસના વિસ્તારમાં છે આ બાબરા અને ડાબરાની બહારવટેની પ્રવૃત્તિ ઘણી બધી વધારે હતી. બોરસદના લોકો કહે છે કે ભાઈ અમે ઓળખતા નથી બાબરા ડાબરાને અને એની મદદગારીમાં તો અમે ક્યાંય છીએ જ નહીં, પણ હા ચોક્કસથી જો અમને અમારા હાથે આવશે તો અમે ચોક્કસથી તમને જાણ કરશું. બહેનો એવું વિદ્યાર્થી મિત્રો, આ વાત અંગ્રેજોને અને બોરસદના લોકોની આ ડીલ થઈ, ચર્ચા થઈ અને આવી જેવી ચર્ચા થઈ એ ચર્ચા અંતર્ગત જોવામાં આવે તો બોરસદના આ બંને બહારવટીયાઓ છે એમને ખબર પડી કે અંગ્રેજો અમને પકડવા માટે પોતે સક્ષમ નથી, પોતે નથી પકડી શકતા, એટલે અમારા જ ભારતીય વ્યક્તિઓને અમારી જ વિરુદ્ધ ઉશ્કેરે છે. એટલે બાબરો અને ડાબરો શું કરે છે, બહારવટીયાની જે પ્રવૃત્તિ હતી એમની પ્રવૃત્તિને વધારે સક્રિયતા સાથે, વધારે સકારાત્મકતા સાથે અને વધારે ઊર્જા સાથે ફરી પાછા શું કરે છે, આને અંજામ આપે છે. એટલે એમની પહેલાની જે લૂંટફાટની પ્રવૃત્તિ હતી એના કરતા વધારે સક્રિય થયા. એટલે હવે બોરસદના લોકો છે, બોરસદના લોકો તો બાબરા ડાબરાને ઓળખે નહીં, પણ બહેનો એવું કે અંગ્રેજો એવું વિચારે છે કે આપણે બોરસદના લોકો સાથે ચર્ચા કરી એ પછી જ બાબરા અને ડાબરાની બહારવટીની પ્રવૃત્તિ વધી ગઈ. એનો મતલબ સ્પષ્ટ એવો સાબિત થાય છે કે બાબરા અને ડાબરાને મદદ કરવામાં બોરસદના લોકોનો હાથ છે. એટલે અંગ્રેજો બોરસદના લોકોને કહે છે કેમ ભાઈ બહારવટીઓને મદદ કરવાની મજા આવે તમને? બોરસદના લોકો કે ભાઈ ઓળખતા નથી મેં, નહીં તમારા થકી જ આ બોરસદના જે તમે લોકો મદદ કરો છો એટલે જ બહારવટીયાઓની આ પ્રવૃત્તિ વધે છે, અને તમારા લીધે જ અમારે શું કરવા પડે છે, વધારાની પોલીસની ભરતી કરવી પડે છે, અને વધારાની પોલીસની ભરતી કરવા માટેનો અમારો કુલ ખર્ચ થાય છે 2,40,074 રૂપિયા. હા કઈ અમે ઘરના પૈસા તો ન લાવીએ, 2,40,074 રૂપિયા જે ખર્ચ થાય છે એ બોરસદના લોકો બહારવટીયાને મદદ કરો છો એટલા માટે અમારે એટલો ખર્ચ કરવો પડે છે, અને આ ખર્ચ છે એ અમે કોની ઉપર નાખશો, બોરસદના લોકો ઉપર, બોરસદના લોકો પર નાખશું. શા માટે? કારણ કે તમે શું કરો છો, બહારવટીયાઓને સાથ આપો છો, બહારવટીયાઓને સાથ આપો છો. અને વિદ્યાર્થી મિત્રો મને કહેવા દો કે હજી આ VMC ની પરીક્ષા ચાલી જાય છે, VMC ની પરીક્ષામાં આજના આપણે જે મુદ્દો ભણી ગયા છીએ એમાંથી એક માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ ગયો છે કે બહારવટીયાઓને સાથ આપવાના આરોપસર નીચેનામાંથી કયો સત્યાગ્રહ થાય છે, તો એનો જવાબ છે બોરસદ સત્યાગ્રહ. ક્યારે થાય છે વિદ્યાર્થી મિત્રો? વર્ષ 1923માં. ક્યાં જિલ્લામાં થાય છે? આણંદ. બહારવટીયાઓનું નામ છે બાબરો દેવ અને ડાબરો દેવો. હવે અહીંયા બાબરો અને ડાબરો જે બહારવટીયા છે એમને પકડવા માટેનો વધારાની પોલીસનો ખર્ચ છે 2,40,074 રૂપિયા, અને આ ખર્ચ જ્યારે બોરસદના લોકોમાં વેચવામાં આવ્યો ને વિદ્યાર્થી મિત્રો, તો બોરસદના ક્યાં લોકો ઉપર વેચવામાં આવ્યો, તો જેટલા વ્યક્તિઓ છે એની ઉંમર 16 વર્ષથી વધારેની છે એ તમામ લોકો ઉપર આનો બહારવટીઓને સાથ આપવાનો આરોપસર વધારાનો ખર્ચ નાખ્યો. અને બોરસદના લોકો ઉપર આ ખર્ચની વહેંચણી કરતા પર હેડ એક એક વ્યક્તિના ભાગમાં વિદ્યાર્થી મિત્રો 2 રૂપિયા અને 7 આના આવે છે. 2 રૂપિયા ને 7 આના ખર્ચ આવ્યો. 2 રૂપિયા ને 7 આના એટલે આપણે એને શું ગણીએ વિદ્યાર્થી મિત્રો? 2.5 રૂપિયા ગણીએ, કારણ કે 8 આના એટલે શું થાય? 50 પૈસા થાય. માથા દીઠ બોરસદના લોકો પર ખર્ચ કેટલો નાખવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? 2.5 રૂપિયા જેટલો માથા દીઠ ખર્ચ નાખવામાં આવ્યો, અને 2 રૂપિયા 7 આના એટલે કે 2.5 રૂપિયા માથા દીઠ ખર્ચ થયો. અને આ બોરસદ સત્યાગ્રહ છે એ બોરસદના જે આ નાખવામાં આવેલો જે વેરો છે એને બોરસદના લોકો એક નામ આપ્યું, હેડિયા વેરો. શું નામ આપવામાં આવ્યું? હેડિયા વેરો. હવે આ બોરસદના લોકો જાણતા પણ નથી કે બાબરો કોણ છે અને ડાબરો કોણ છે, અને અંગ્રેજો છે એ બોરસદના લોકોને માત્ર ને માત્ર બહારવટીયાઓને સાથ આપે છે તેવા માત્ર આરોપસર એની ઉપર આ ટેક્સ નાખી દીધો, અને બોરસદના લોકોએ નક્કી કર્યું કે આપણે આ ટેક્સ ભરવો નથી. મહાત્મા ગાંધીજી સમય દરમિયાન જેલમાં હોય છે વિદ્યાર્થી મિત્રો, અને આંદોલનની જવાબદારી છે એ રવિશંકર મહારાજ લે છે, પણ રવિશંકર મહારાજ છે આમની કામગીરી. રવિશંકર મહારાજનો જન્મ થાય છે ખેડા જિલ્લાના રઢુ ગામમાં, અને ગુજરાત છે ગુજરાતનો, ગુજરાતની સ્થાપના દિને 1 મે 1960 ના રોજ ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક પણ રવિશંકર મહારાજ છે. આ રવિશંકર મહારાજ છે એમણે આગળ જતા છે આમની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલના શિરે સોંપી, અને સરદાર વલ્લભભાઈ પટેલ છે એ સરદાર વલ્લભભાઈ પટેલ આની તમામ જવાબદારી છે પોતાના શિરે લે છે. અને દરબાર ગોપાળદાસ, યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, આમાં દરબાર ગોપાળદાસનું બહુ જબરજસ્ત યોગદાન છે. દરબાર ગોપાળદાસે સંગ્રામ સમિતિની રચના કરી, દરબાર ગોપાળદાસ સંગ્રામ સમિતિની રચના કરે છે. આ બોરસદ સત્યાગ્રહ વિદ્યાર્થી મિત્રો 36 દિવસ સુધી ચાલે છે, અને 36 દિવસ સુધી આ બોરસદ સત્યાગ્રહ ચાલ્યો એટલે મહાદેવભાઈ દેસાઈ તરફથી આ સત્યાગ્રહને એક નામ પણ આપવામાં આવ્યું હતું, ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ. શું નામ આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ. આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ વેરી મોસ્ટ એમ્પી છે કે બોરસદ સત્યાગ્રહને ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ કોણે નામ આપ્યું છે? મહાદેવભાઈ દેસાઈ. મહાદેવભાઈ દેસાઈ કોણ છે? મહાત્મા ગાંધીજીના અંગત મંત્રી, રહસ્ય મંત્રી છે. ઓકે, બોરસદ સત્યાગ્રહ કેટલા દિવસ ચાલે છે? 36 દિવસ ચાલે છે. બોરસદ સત્યાગ્રહ છે
એનો આગળનો પ્રશ્ન આપણને પૂછાઈ જાય કે દરબાર ગોપાળદાસે આ બોરસદ સત્યાગ્રહ અંતર્ગત કઈ સમિતિની રચના કરી હતી? સંગ્રામ સમિતિની રચના કરી છે. અને આ દરબાર ગોપાળદાસ ઢસાના રાજવી દરબાર ગોપાળદાસ ને ઢસાની સત્તા કોના તરફથી મળી હતી? તો યાદ રાખી વિદ્યાર્થી મિત્રો, એમના નાના હતા અંબાયકદાસ. નાનાનું નામ છે અંબાયકદાસ. આ દરબાર ગોપાળદાસ છે એમનો જન્મ ક્યાં થાય છે? ખેડાના વસો ગામમાં. ખેડાના વસો ગામમાં દરબાર ગોપાળદાસ નો જન્મ થયો હોય છે. પણ એ દરબાર ગોપાળદાસ છે એમને ઢસાની સત્તા એમના નાના અંબાયકદાસ તરફથી મળી હતી. અને ગુજરાતમાં સૌ પ્રથમ બાલ મંદિરની શરૂઆત પણ કોણ કરાવે છે? દરબાર ગોપાળદાસ. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં સૌ પ્રથમ બાલ મંદિરની શરૂઆત કરાવનાર કોણ હતા? દરબાર ગોપાળદાસ. હવે વાતને આગળ લઈ જાય વિદ્યાર્થી મિત્રો, ઘટના શું બને છે? આ બોરસદ સત્યાગ્રહના આ દરબાર ગોપાળદાસ છે એમણે સંગ્રામ સમિતિ છે એની રચના કરી અને આનો આખો જે રિપોર્ટ છે રિપોર્ટ તૈયાર કરીને સરદાર વલ્લભભાઈ પટેલને સોંપ્યો. અને આ સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે રિપોર્ટ સોંપ્યો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે મુંબઈ પ્રાંતના ગવર્નર હતા અને મુંબઈ પ્રાંતના ગવર્નરનું નામ હોય છે હેલ્સી વિલ્સન. અને આ હેલ્સી વિલ્સન છે એમણે અહીંયા આવીને રિપોર્ટ છે તૈયાર કરેલો છે, રિપોર્ટ જોયો અને અહીંયાના લોકો સાથે ચર્ચા કરી. તો બોરસદના તમામ લોકોનું કહેવાનું હતું કે અમે આમાં ક્યાંય જવાબદાર નથી, અમારો કરવેરો માફ કરવામાં આવે. ત્યારે મુંબઈ પ્રાંતના ગવર્નર હેલ્સી વિલ્સન છે એમણે શું કર્યો? કરવેરો માફ કર્યો. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, એક પણ વ્યક્તિ પાસેથી લેવામાં આવ્યો નહીં. તો આ બોરસદ સત્યાગ્રહ છે જે પરીક્ષાની દ્રષ્ટિએ વેરી મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ, આમાંથી જુદા જુદા 8-10 જેટલા પ્રશ્નો તૈયાર થતા હોય. તો અહીંયાથી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે ઘટના બને છે એવી કે 1923 નો બોરસદ સત્યાગ્રહ જયારે સફળ થયો ત્યારે ભારત દેશ પાસે છે આધુનિક ભારતના ઇતિહાસમાં આપણે એક બાબત એવી પણ જોઈ કે મહત્વના સત્યાગ્રહો જો જોવા જઈએ તો મહત્વના સત્યાગ્રહોમાં આપણે 1857 ના એક ભારતના સ્વતંત્ર પ્રથમ સંગ્રામને જોવા જઈએ, બીજી એક મહત્વના સત્યાગ્રહમાં બીજો તબક્કો જોઈએ તો મહાત્મા ગાંધીજીનું અસહકારનું આંદોલન જોઈએ. આ બધા સત્યાગ્રહો છે, આ નાના મોટા સત્યાગ્રહો છે અને વીએમસી ની પરીક્ષામાં આ બહાર વટેવાળો પ્રશ્ન પૂછાઈ ગયો છે. હવે મહત્વના બાબતમાં આપણે આગળ વધીએ તો હવે આઝાદીની ચળવળને વેગ મળે એવી એક ઘટના બને છે વિદ્યાર્થી મિત્રો વર્ષ 1927 માં. શા માટે અને કેવી રીતે આપણે તર્ક સમજીએ? વર્ષ 1927 માં સાયમન કમિશન નું ગઠન થયું. સાયમન કમિશન નું ગઠન થાય છે નવેમ્બર 1927 માં. પણ સાયમન કમિશન નું ગઠન થાય છે લંડન ખાતે. પણ સાયમન કમિશન ભારતમાં ક્યારે આવે છે વિદ્યાર્થી મિત્રો? 3 ફેબ્રુઆરી 1928 સાયમન કમિશન નું ભારત આગમન થયું. જોઈએ વિદ્યાર્થી મિત્રો, સાયમન કમિશન છે એ ભારત આવે છે 3 ફેબ્રુઆરી 1928 ના રોજ. તો 3 ફેબ્રુઆરી 1928 ના રોજ સાયમન કમિશન ભારત આવે છે. આ કમિશન ની અંદર છે કુલ 7 સભ્યો હોય છે. જય વિદ્યાર્થી મિત્રો, સાયમન કમિશન ની અંદર કુલ સભ્યો કેટલા છે? 7. ઓકે. અને આ તમામ સભ્યો કેવા હોય છે? અંગ્રેજ. હવે આપણે અંગ્રેજોને આ જયારે કમિશન આવ્યું ત્યારે સૌથી પહેલો આપણે પ્રશ્ન એ જ કર્યો કે ભાઈ આ સાયમન કમિશન નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો એમણે આપણને વાત કરી કે ભાઈ આ ભારત દેશનું સંવિધાન કેવું ઘડવું, કઈ દિશામાં ભારત દેશ છે એને આગળ લઈ જવો, એના માટેનું આ સાયમન કમિશન છે. તો આપણે એમને એક પ્રશ્ન કર્યો કે ભાઈ જો ભારત દેશનું સંવિધાન ઘડવાનું હોય તો ભારત દેશનું સંવિધાન ઘડવા માટે આમાં ભારતીય લોકોનો સહકાર હોવો જોઈએ. કારણ કે ભારત દેશ 42માં સુધારા 1976 દ્વારા આપણે જોઈએ છીએ કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. ભારત દેશમાં કોઈ એક ધર્મના અનુયાયીઓ નથી રહેતા. ભારત દેશમાં રહેતા હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, પારસી તમામ સમુદાયના લોકો વસે છે. તો આપણે અંગ્રેજો છે અંગ્રેજોને એક વાત મૂકી કે ભારત દેશનું જો સંવિધાન ઘડવું હોય તો ભારત દેશમાં રહેતા તમામ સમુદાયના લોકો છે એની પાસે એકવાર પૂર્વ મંજૂરી લેવી તો જરૂરી છે. કારણ કે ભારત દેશમાં સૌથી છેલ્લો તો આ બધા લોકોને જ રહેવાનું છે. અને તમે ભારત દેશનું સંવિધાન ઘડો છો, તમામ લોકો અંગ્રેજ છે, તો અંગ્રેજોને સોરી ખબર છે કે ભારત દેશના કયા વિસ્તારના કયા લોકો છે કે જેને ખરેખર કેટલી રિઝર્વેશનની જરૂર છે અથવા તો કેટલું એ લોકોનું જીવન છે એ સામાન્ય લોકો કરતા ઘણું બધું પછાત જીવી રહ્યા છે. તો ભારત દેશનું સંવિધાન ઘડવું હોય તો ભારત દેશના લોકો હોવા જોઈએ, ભારત દેશના એવા લોકો હોવા જોઈએ કે જે તળ સપાટી સાથે જોડાયેલા છે. તો ભારત દેશનું સંવિધાન ઘડવા માટે તમે તમામ વ્યક્તિઓ આવ્યા છો, તમે પાછા અંગ્રેજ છો. તો આ કમિશનનો આપણે બહિષ્કાર કરીએ છીએ. સાયમન કમિશન છે એ ઉતરે છે વિદ્યાર્થી મિત્રો મુંબઈ બંદરે. મુંબઈ બંદરે સાયમન કમિશન ઉતરે છે ત્યારે મુંબઈ બંદરે એનો વિરોધ થાય છે સાયમન ગો બેક.
સાયમન ગો બેકના નારા લાગે છે વિદ્યાર્થી મિત્રો, અને માત્ર સાયમન ગો બેકના નારા નથી લાગતા, અહીંયા છે લોકો સાયમન કમિશનનો વિરોધ કરવા માટે છે, એ કાળા વાવટાઓ ફરકાવીને સાયમન કમિશનનો ઉગ્ર વિરોધ કરે છે। तो याद रखिए विद्यार्थी मित्रों, परीक्षा की दृष्टि महत्वना चार तबक्का अहीं हूँ आपूँ छूँ कि जे सीधा परीक्षा में एक मार्क्स में पूछाई जाए छे कि साइमन कमीशन छे ए साइमन कमीशन नो आपणे विरोध कर्यो अने आपणे अमुक सूत्रों आप्या तो ए सूत्र आपनार व्यक्तिओ क्या क्या छे, तो याद रखिए सूत्र अने ए सूत्र आपनार व्यक्ति। ओके, तो प्रथम साइमन गोबेक, बीजो एक शब्द छे हिंद छोड़ो, त्रीजो एक महत्वनो शब्द छे पाकिस्तान, अन चौथो एक शब्द छे नवनिर्माण, आ पण परीक्षा दृष्टि महत्वनो छे। ओके, तो साइमन गोबेक छे, ए साइमन गोबेक सूत्र आपनार व्यक्ति होय छे, ए साइमन गोबेक सूत्र आपनार व्यक्ति नु नाम अने हिंद छोड़ो सूत्र आपनार व्यक्ति नु नाम बे एक ज छे। साइमन गोबेक अने हिंद छोड़ो बन्ने शब्द कोण आपे छे, યુસુફ મેહર અલી। તમને એક પ્રશ્ન થાય સાહેબ, એક મિનિટ એક મિનિટ એક મિનિટ, આ હિંદ છોડો છોડોમાં તો મહાત્મા ગાંધીજીએ નહોતું કીધું? હા, મહાત્મા ગાંધીજીએ કીધું, એ સૂત્ર કયું છે, ક્વિટ ઇન્ડિયા। યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી મોસ્ટ આપી કે ક્વિટ ઇન્ડિયા સૂત્ર કોણે આપ્યું છે, ગાંધીજીએ આપ્યું છે હિંદ છોડો છોડો દરમિયાન, પણ હિંદ છોડો શબ્દ આપનાર કોણ છે, યુસુફ મેહર અલી। ઓકે, પાકિસ્તાન શબ્દ કોણે આપ્યો, તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, ચૌધરી રહેમત અલી, પાકિસ્તાન શબ્દ આપનાર હતા ચૌધરી રહેમત અલી। નવનિર્માણ આંદોલન, યાદ રાખી વિદ્યાર્થી મિત્રો, નવનિર્માણ આંદોલન થાય છે ચીમનભાઈ પટેલની સરકારમાં। ચીમનભાઈ પટેલ કે જે ગુજરાતના આપણે જોવા જઈએ તો જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ, ઘનશ્યામ ઓઝા પછી પાંચમા નંબરે આવતા મુખ્યમંત્રી છે। આ ચીમનભાઈ પટેલનું સપનું હતું નયા ગુજરાત। આ ચીમનભાઈ પટેલ છે એના સમયમાં રોટી રમખાણ આંદોલન થાય છે, જેને આપણે કહીએ છીએ નવનિર્માણ। આ નવનિર્માણ શબ્દ આપનાર કોણ છે, તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, નવનિર્માણ શબ્દ આપે છે પુરુષોત્તમ માવળંકર, પુરુષોત્તમ માવળંકર। યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી એક એક શબ્દ જ્યાં આપણે ભણી રહ્યા છીએ, આ એક એક શબ્દમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય છે। આ ઇતિહાસમાં આપણે ભણી રહ્યા છીએ, પણ ઇતિહાસની સાથે જોડાયેલા આ એવા પ્રશ્નો કે જે આ પ્રશ્નોમાંથી સીધે સીધો વન લાઇનર ડેટા પ્રશ્ન પરીક્ષામાં વારંવાર છાસ વારે પૂછાઈ જાય છે, વેરી વેરી મોસ્ટ આઈમ્પી છે। આને બે વાર જોઈ લ્યો વિદ્યાર્થી મિત્રો કે કયું સૂત્ર કોણ આપે છે, તો સાયમન ગોબેક યુસુફ મેહર અલી, હિંદ છોડો યુસુફ મેહર અલી, પાકિસ્તાન ચૌધરી રહેમત અલી, નવનિર્માણ પુરુષોત્તમ માવળંકર, અને ક્વિટ ઇન્ડિયા મહાત્મા ગાંધી। આગળનો એક બીજો તર્ક સમજે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા મુંબઈ બંદરે જ્યારે સાયમન કમિશન ઉતરે છે ત્યારે એનો ઉગ્ર વિરોધ થાય છે। એ સમય દરમિયાન વિદ્યાર્થી મિત્રો, લાલા લજપતરાય લાહોરમાં હોય છે, લાલા લજપતરાય લાહોરમાં હતા અને લાહોરમાં સાયમન કમિશનનો વિરોધ કરે છે, સાયમન ગોબેક ના નારા લગાવે છે। એ વખતે લાહોરના એસપી હતા, એનું નામ હતું સ્કોટ, અને લાહોરના ડીવાયએસપી હતા, એનું નામ હતું જ્યોર્જ સોન્ડર્સ। લાલા લજપતરાય જ્યારે સાયમન કમિશનનો વિરોધ કરે છે ત્યારે લાલા લજપતરાય ઉપર લાઠીચાર્જનો આદેશ આપનાર વ્યક્તિ હતો, એનું નામ હતું એસપી સ્કોટ, પરંતુ લાઠીચાર્જ કરનાર કોણ છે, ડીવાયએસપી જ્યોર્જ સોન્ડર્સ। લાહોરમાં લાલા લજપતરાય ઉપર ભયંકર લાઠીચાર્જ કરવામાં આવે છે। યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો કે આ લાલા લજપતરાય છે અહીંયાથી એક સૂત્ર પણ આપે છે કે મેરે શરીર પર લાઠી કા એક એક પ્રહાર, અંગ્રેજો કી તાબૂત પર કિલ સાબિત હોગા, કે તમે મને નથી મારતા, તમારાને તમારા પાયામાં છે, તમે ગણ મારી રહ્યા છો। અને આ લાલા લજપતરાય છે એ લાલા લજપતરાય ઉપર ભયંકર લાઠીચાર્જ કરે છે, એમની પાઘડીઓમાંથી લોહી વહેતું થઈ જાય છે, ગંભીર રીતે ઘાયલ થાય છે, અને આ લાલા લજપતરાય છે જ્યોર્જ સોન્ડર્સના લાઠીચાર્જથી શું થાય છે, વીરગતિ પામ્યા। સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે લાઠીચાર્જ વીરગતિ પામ્યા કોણ છે, તો લાલા લજપતરાય। અને વિદ્યાર્થી મિત્રો, લાલા લજપતરાય ને આદર્શ માનતા તો કોણ, વીર ભગત છે। વીર ભગતસિંહ ને જ્યારે આ લાલા લજપતરાય ઉપર લાઠીચાર્જ થાય છે, વાતની ખબર પડે છે, શરીરમાં તરવરાટ ઉપડે છે આ એસપી સ્કોટ ને મારવાનો, કારણ કે લાઠીચાર્જ નો આદેશ આપ્યો છે એસપી સ્કોટે, અને આ એસપી સ્કોટ ને મારવાનો હતો, પણ હાથમાં આવે છે ડીવાયએસપી જ્યોર્જ સોન્ડર્સ। ડીવાયએસપી જ્યોર્જ સોન્ડર્સ ને છે એ કપાળે છે ગોળી, ત્રણ ત્રણ ધરબી દેવામાં આવે છે, અને ડીવાયએસપી જ્યોર્જ સોન્ડર્સ નું સ્થળ ઉપર જ મૃત્યુ થાય છે। અને આ જ લાહોર ષડયંત્ર કેસમાં વીર ભગતસિંહ ને
અને એમની સાથે સુખદેવ અને રાજગુરુને 23 માર્ચ 1931 ના રોજ ફાંસી આપવામાં આવે છે. આપણે આગળ આવશે ત્યારે જોશું. હવે લાલા લજપતરાય ઉપર લાઠીચાર્જ થાય છે અને આ લાઠીચાર્જ છે, આ લાઠીચાર્જ ના તબક્કે શું થાય છે, લાલા લજપતરાય વીરગતિ પામ્યા. અને આ સમય દરમિયાન એક ગોવિંદ વલ્લભ પંત કે જેમના નામે શ્રેષ્ઠ સાંસદ નો પણ એવોર્ડ આપવામાં આવે છે, આ ગોવિંદ વલ્લભ પંત છે એની ઉપર લાઠીચાર્જ થાય છે. અને ગોવિંદ વલ્લભ પંત આ લાઠીચાર્જ ના તબક્કે શું બને છે વિદ્યાર્થી મિત્રો, આજીવન અપંગ બને છે. ગોવિંદ વલ્લભ પંત ઉપર લાઠીચાર્જ થયો અને ગોવિંદ વલ્લભ પંત છે એ આ લાઠીચાર્જ દરમિયાન એટલા ભયંકર ઘાયલ થયા કે એમને આજીવન અપંગ બનીને જીવન પસાર કરવું પડે છે. અને આના સિવાયના એક તબક્કો યાદ દેવડાવો વિદ્યાર્થી મિત્રો, કે આ લાઠીચાર્જ ના સિલસિલામાં આપણા ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ છે એના પર પણ લખનૌમાં લાઠીચાર્જ થયેલો છે. પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી મોસ્ટ આઈપી કે સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે લખનૌમાં કોની ઉપર લાઠીચાર્જ થયો, જવાહરલાલ નેહરુ. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, સાયમન કમિશન માંથી આપણને કેટલા પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી મોસ્ટ આઈપી છે. સાયમન કમિશન નું ગઠન થાય છે નવેમ્બર 1927 માં, પણ ક્યાં થાય છે, લંડન ખાતે. સાયમન કમિશન નું ભારત આગમન થાય છે 3 ફેબ્રુઆરી 1928, વેરી વેરી મોસ્ટ આઈપી. સાયમન કમિશન કેટલા સભ્યનું બનેલું છે, 7 સભ્યનું, વેરી વેરી મોસ્ટ આઈપી. તમામ સભ્યો છે અંગ્રેજ. અને એનાથી વધારે આઈએમપી કે સાયમન કમિશન છે એ ક્યાં બંદરે ઉતરે છે, મુંબઈ. સાયમન ગોબેક છે શબ્દ આપનાર કોણ છે, તો યુસુફ મેયર અલી. પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી મોસ્ટ આઈપી. તો યુસુફ મેયર અલીએ સાયમન ગોબેક એક શબ્દ આપ્યો, ના હિંદ છોડો પણ આપ્યું છે. ઓકે, તો હિંદ છોડો યુસુફ મેયર અલી આપ્યું. તો ક્વિટ ઇન્ડિયા કોણ આપે છે, મહાત્મા ગાંધીજી આપે છે. ઓકે, તો પાકિસ્તાન શબ્દ આપ્યો ચૌધરી રહેમત અલી. નવનિર્માણ આંદોલન થયું ચીમનભાઈ પટેલ ની સરકારમાં, પણ નવનિર્માણ શબ્દ આપે છે પુરુષોત્તમ માવળંકર. ઓકે, આગળ વધીએ. આ સાયમન કમિશન નો વિરોધ થયો, લાઠીચાર્જ ઠેર ઠેર કરવામાં આવ્યો, અને આ સાયમન કમિશન છે એની જોગવાઈઓને પરત ખેંચી. જ્યારે સાયમન કમિશન ની જોગવાઈઓને પરત ખેંચવામાં આવે અને અહીંયાથી એક ઘટના બને છે વિદ્યાર્થી મિત્રો, કે સાયમન કમિશન નો જ્યારે ભારતના તમામ લોકો બહિષ્કાર કરે છે ત્યારે એક અંગ્રેજ સચિવ હતા અને એ મોતીલાલ નેહરુ ને મેણો મારે છે. મોતીલાલ નેહરુ ને કહે છે, લોર્ડ બર્કનહેડ નામના અંગ્રેજ સચિવ જવાહરલાલ નેહરુ ના પિતાને કહે છે કે તમે ભારત દેશના લોકો અંગ્રેજોનો વિરોધ કરવા હાટુ દિનમાં છો, નાનો મોટો કોઈ પણ મુદ્દો હોય કે તમે જાણો સમજો નહીં, વિચારો નહીં, શું છે શું નહીં, તમારા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે, કોઈ પણ બાબત હોય, માત્ર અંગ્રેજોનો ઘડેલો કાયદો છે અથવા તો તમામ વ્યક્તિ અંગ્રેજ છે એટલે સીધો વિરોધ કરવો. સાયમન ગોબેક, સાયમન ગોબેક. અને અમે તમને ભારતના લોકોને ચેલેન્જ કરીએ છીએ, શું તમે ભારત દેશના તમામ લોકો, ભારત દેશમાં રહેતા તમામ સમુદાયના લોકોની ઈચ્છાને અનુરૂપ કાયદો ઘડી શકો એમ છો, શું તમારા ભારતના લોકોમાં એટલી ક્ષમતા છે કે ભારત દેશમાં રહેતા હિન્દુ મુસ્લિમ શીખ ખ્રિસ્તી જૈન બૌદ્ધ અને પારસી આ તમામ સમુદાયના લોકોને સાથે રાખીને એક એવું કાયદો એક એવું સંવિધાન ઘડી શકો કે જેને ભારત દેશના તમામ લોકો સ્વીકારવા તૈયાર હોય. ત્યારે આ લોર્ડ બર્કનહેડ છે એને કીધેલી આ વાત છે એ મોતીલાલ નેહરુ ને ખંજર ની જેમ છે હૃદયમાં ભોંગી ગઈ અને મોતીલાલ નેહરુએ આ ચેલેન્જ ને એક્સેપ્ટ કર્યો. અને મોતીલાલ નેહરુએ કીધું, હા હું એક એવો કાયદો ઘડીશ કે જે ભારત દેશના તમામ લોકો સ્વીકારવા તૈયાર થશે. અને મોતીલાલ નેહરુએ આ વાતને પડકારની જેમ ઝીલીને એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જે રિપોર્ટને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, નેહરુ રિપોર્ટ. ક્યારે તૈયાર થાય છે, 1928. આ નેહરુ રિપોર્ટ છે એ નેહરુ રિપોર્ટ ઘડવા પાછળનું મુખ્ય કારણ શું હતું, લોર્ડ બર્કનહેડ નામનો અંગ્રેજ સચિવ છે એણે મોતીલાલ નેહરુને પડકાર આપ્યો કે ભારત દેશમાં રહેતા તમામ સમુદાયના લોકો છે એ આને સ્વીકારવા જોઈએ, જે તમામ સમુદાયમાં શું આવશે, હિન્દુ મુસ્લિમ શીખ ખ્રિસ્તી જૈન બૌદ્ધ પારસી તમામ સમુદાયના લોકો જો આ કાયદાને સ્વીકારવા તૈયાર હોય તો તમે તમારા કાયદો અમે અમલમાં મૂકીએ. અને લોર્ડ બર્કનહેડ ની આ વાતને આપણે પડકારની જેમ ઝીલીને મોતીલાલ નેહરુ એક રિપોર્ટ તૈયાર કરે છે કે જે રિપોર્ટને આપણે નેહરુ રિપોર્ટ તરીકે ઓળખીએ છીએ. અને આ નેહરુ રિપોર્ટ તૈયાર થઈ જાય છે ત્યારે અંગ્રેજોને આ નેહરુ રિપોર્ટ આપવામાં આવે છે અને અંગ્રેજોને કહેવામાં આવે છે કે અમારા ભારત દેશના તમામ છે એ રાજકીય આગેવાનોના મત મુજબ અને વિશ્લેષકોના મત મુજબ ભારત દેશનું સંવિધાન આવું હોવું જોઈએ, એમાં મૂળભૂત અધિકારો છે, પુખ્ત વયે મતાધિકારની ચૂંટણી છે, આ દરેક તબક્કા છે એનો વર્ણન એમાં કરેલું હતું. બહેનો એવું વિદ્યાર્થી મિત્રો, જેવું સાયમન કમિશન છે એનો વિરોધ થયો અને મોતીલાલ નેહરુએ આ નેહરુ રિપોર્ટ તૈયાર કર્યો એટલે અંગ્રેજો વિચારમાં પડી ગયા
કે શું ખરેખર આ ભારત દેશના તમામ લોકો આને સ્વીકારવા તૈયાર થઈ જશે તો ભારતીય લોકો ઘડશે એવા કાયદાને આપણે સ્વીકારવું પડશે અને અંગ્રેજોએ સ્પષ્ટ કીધું કે ભાઈ તમે કાયદો ઘડો છે વાત બરાબર છે પણ ભારત દેશના તમામ સમુદાયના લોકોને અમારે પૂછવું પડે કે આ કાયદો અમલમાં મૂકવો કે કેમ ત્યારે તમામ લોકોને પૂછતા બહેનો એવું વિદ્યાર્થી મિત્રો આ નેહરુ રિપોર્ટ છે એનો મુસ્લિમ લીગે અસ્વીકાર કર્યો મુસ્લિમ લીગે સ્પષ્ટ અસ્વીકાર કર્યો અને મુસ્લિમ લીગ કહે છે કે ભાઈ આ સાયમન કમિશન છે એ બેટર હતું આ નેહરુ રિપોર્ટ છે એ અમારા માટે યોગ્ય નથી શા માટે કારણ કે નેહરુ રિપોર્ટ છે એમાં તો બધા ફાયદાઓ માત્ર ને માત્ર એક ધર્મ તરફી છે હિન્દુ તરફી તો ભારત દેશ ધીરે 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 હિન્દુ રાષ્ટ્ર તરફ જતો રહેશે અને બાકીના જેની લઘુમતી છે જેની જનસંખ્યા ઓછી છે એનું તો ભારત દેશમાં કોઈ મહત્વ જ નહીં રહે ત્યારે આ ભારત દેશના તમામ લોકો છે તમામ લોકો માટે આ નેહરુ રિપોર્ટ છે એનો અસ્વીકાર કરવામાં આવે છે કોના દ્વારા મુસ્લિમ લીગ દ્વારા મુસ્લિમ લીગે અસ્વીકાર કર્યો એટલે અંગ્રેજોને તો આ લોર્ડ બર્કનેટ ને તો જે બાનું જોતું એ જ મળી ગયું લોર્ડ બર્કનેટે મોતીલાલ નેહરુ ને તરત કીધું હતું ને તમને ભારતના તમામ લોકોને કીધું હતું કે તમે ભારત દેશના લોકો એવો કાયદો ઘડજો કે જે તમામ સમુદાયના લોકોની ઈચ્છાને અનુરૂપ હોય જોઈ લ્યો આ તમે જે ઘડેલો નેહરુ રિપોર્ટ છે તમે એમ કહો છો કે ભાઈ આ બંધારણની બ્લુ પ્રિન્ટ છે આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો કોને બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે નેહરુ રિપોર્ટને આ નેહરુ રિપોર્ટ છે લોર્ડ બર્કને સ્પષ્ટ કહે છે તમારા મત મુજબ આ ભારત દેશના તમામ સમુદાય માટે યોગ્ય છે પરંતુ મુસ્લિમ લીગ આનો અસ્વીકાર કરે છે તો અમે આની ઉપર અમલવારી મુકાવી શકશું નહીં છતાં આ મોતીલાલ નેહરુ છે એ વાત કરે છે કે ભાઈ આ નેહરુ રિપોર્ટ છે એ નેહરુ રિપોર્ટ સ્વીકારવાની હું તમને હજુ તક આપું છું વિચારી લ્યો નેહરુ રિપોર્ટ સ્વીકારવાની અંતિમ તારીખ આપવામાં આવે છે 31 ડિસેમ્બર 1929 પરીક્ષાની દ્રષ્ટિએ વેરવેરી મોસ્ટ એમ્પી વિદ્યાર્થી મિત્રો નેહરુ રિપોર્ટ સ્વીકારવાની અંતિમ તારીખ કઈ છે 31 ડિસેમ્બર 1929 છે અને નેહરુ રિપોર્ટ છે એ સ્વીકારવા માટે કહે છે કે તમે એક કામ કરો નેહરુ રિપોર્ટ ને હજી વિચાર વિમર્શ કરી લ્યો અંગ્રેજોને કહે છે મુસ્લિમ સમુદાયના લોકોને કયો વિચાર વિમર્શ કરે અમે નેહરુ રિપોર્ટ સ્વીકારવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર આપીએ છીએ છતાં પણ વિદ્યાર્થી મિત્રો આ નેહરુ રિપોર્ટનો કોઈ પણ પ્રકારે સ્વીકાર થતો નથી અને આ મોતીલાલ નેહરુ છે એને ઘડેલા નેહરુ રિપોર્ટ નો સ્વીકાર નથી થતો ત્યારે આ મોતીલાલ નેહરુ ના પુત્ર છે જવાહરલાલ નેહરુ આ જવાહરલાલ નેહરુ નો મગજ ગરમ થઈ જાય છે અને 31 ડિસેમ્બર 1929 ની મધ્યરાત્રિએ છે એ લાહોર ખાતે એક અધિવેશન બોલાવે છે રાવી નદીના તટ ઉપર આ અધિવેશન બોલાવવામાં આવે છે અને આ અધિવેશનમાં છે મોતીલાલ નેહરુ ના પુત્ર જવાહરલાલ નેહરુએ પૂર્ણ સ્વરાજ નો ઠરાવ પસાર કર્યો પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી મોસ્ટ ટાઈમ જીપીએસસી ની પરીક્ષા હમણાં ગઈ વિદ્યાર્થી મિત્રો 8 જાન્યુઆરી 2023 ના રોજ જીપીએસસી 1-2 ની પ્રિલિમ્સ પરીક્ષા હતી આ જીપીએસસી 1-2 ની પ્રિલિમ્સ માં એક માર્ક્સ નો પ્રશ્ન હતો કે લાહોર અધિવેશન કઈ નદીના કિનારે મળેલું છે તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો લાહોર અધિવેશન છે એ 31 ડિસેમ્બર 1929 ના રોજ 31 ડિસેમ્બર 1929 ના રોજ લાહોર શહેરમાં રાવી નદીના કિનારે મોતીલાલ નેહરુના પુત્ર જવાહરલાલ નેહરુએ એક વિશેષ અધિવેશન જ્યારે બોલાવવામાં આવે અને આ અધિવેશનમાં છે લાહોર શહેરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નેહરુએ એક ઠરાવ પસાર કર્યો કે જે ઠરાવને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો અને અહીંયાથી જ સાથે સાથે જવાહરલાલ નેહરુએ એક તારીખ પણ આપી કે જે તારીખને આપણે આઝાદી દિવસ તરીકે ઉજવવાની હાકલ કરી જે તારીખ હતી 26 જાન્યુઆરી પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો 26 જાન્યુઆરી 1929 આવું નક્કી થયું કે દર વર્ષે 26 જાન્યુઆરીને આઝાદી દિવસ તરીકે ઉજવશું અને એના પછી પહેલો આઝાદી દિવસ ક્યારે ઉજવો 1930માં પહેલો આઝાદી દિવસ ઉજવો તો 26 જાન્યુઆરી 1947 સુધીમાં આપણે કેટલા આઝાદી દિવસ ઉજવી ચૂક્યા હતા 18 પછી વિદ્યાર્થી મિત્રો બહેનો એવું કે આપણે પ્રેક્ટિકલી આઝાદ ક્યારે થઈએ છીએ 15 ઓગસ્ટ 1947 તો હવેથી આપણો આઝાદી દિવસ કયો રહેવાનો છે 15 ઓગસ્ટ રહેવાનો છે પરંતુ આપણે આઝાદ થયા નહોતા છતાં પણ 18 વર્ષ સુધી આપણે જે તારીખને આઝાદી દિવસ તરીકે ઉજવતા હતા આ દિવસનું મહત્વ જાળવી રાખવા માટે આપણે શું કર્યું આપણે આ 15 ઓગસ્ટ હવેથી તો આપણો આઝાદી દિવસ 15 ઓગસ્ટ જ ફાઇનલ રહેવાનો છે પણ હવે 18 વર્ષ સુધી જેને આઝાદી દિવસ ઉજવો છે એનું મહત્વ જાળવી રાખવા માટે કંઈક વિશેષ કરીએ અને એ સમય દરમિયાન 1947 થી 1964 સુધી પાછા વડાપ્રધાન હતા જવાહરલાલ નેહરુ સાહેબ અને આ જવાહરલાલ નેહરુ સાહેબ છે એ જ્યારે વડાપ્રધાન હોય છે અત્યાર સુધીમાં સૌથી લાંબો સમય વડાપ્રધાનના પદ ઉપર કોણ રહ્યા છે જવાહરલાલ નેહરુ સાહેબ ઓકે તો હવે બને છે એવું કે જવાહરલાલ નેહરુ સાહેબ છે એ ત્યારે વડાપ્રધાન હોય છે અને 26મી જાન્યુઆરી છે એ 26મી જાન્યુઆરીને અગાઉ 18 વર્ષ સુધી આઝાદી દિવસ તરીકે ઉજવી ચૂક્યા છીએ કોના કહેવાથી તો કે ત્યારે યુવા નેતા
નેતા હતા જવાહરલાલ નેહરુ એમના કહેવાથી જ આને આઝાદી દિવસ ઉજવતા હતા। तो हम आ दिवस नो विशेष महत्व जाळवी राखवा माटे आपणो बंधारण छे ए मंजूर थई गयो तो क्यारे 26 नवेम्बर 1949 અને નક્કી કર્યું કે ભાઈ બે મહિના માટે આ બંધારણ છે એ આપણે અમલમાં મૂકી દેવું, એના કરતા એક 18 વર્ષ સુધી જેને આઝાદી દિવસ ઉજવો છે આ દિવસને આપણે કાયમી ધોરણે શું કરીએ ઇતિહાસમાં યાદગીરી બનાવી દઈએ। અને એટલા માટે આપણું બંધારણ છે એ મંજૂર થયું છે 26 નવેમ્બર 1949 ના રોજ, અને છેલ્લી બેઠક મળે છે 24 જાન્યુઆરી 1950 ના રોજ, અને છેલ્લે આ બંધારણ છે એમાં 284 સભ્યો ત્યારે સહી કરશે। અને આપણે લાગુ ક્યારે કરીએ છીએ 26 જાન્યુઆરી 1950 થી। શા માટે? કારણ કે અગાઉ 18 વર્ષ સુધી આપણે આઝાદ થયા નથી છતાં પણ આઝાદી દિવસ તરીકે આને ઉજવતા હતા, એટલે આપણે આપણું સંવિધાન છે લાગુ ક્યારથી કર્યું 26 જાન્યુઆરી 1950, અને ક્યારે ત્યારે આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવાની શરૂઆત કરી ગણતંત્ર દિવસ બેનો। ઇન શોર્ટ આ છે 31 ડિસેમ્બર 1929 પૂર્ણ સ્વરાજનો ઠરાવ કોણ પસાર કરે છે? લાહોર શહેરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નેહરુ છે। એમાંથી આવા ફેક્ટ આગળ જતા ઉપયોગી બનશે। આગળ વાતને લઈ જાય, અહીંયાથી ઘટના બને છે વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજો છે એ અંગ્રેજો આપણને અહીંયા એક બાબત સમજાવી, એ બાબત પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી મોસ્ટ એમ્પી છે। અંગ્રેજો આપણને એક તબક્કે સમજાવે છે કે જો તમે સાયમન કમિશન જે તૈયાર કર્યું હતું, અમે જે સાયમન કમિશન ઘડીને લઈ આવ્યા છીએ તમારા માટે, એ સાયમન કમિશનને સ્વીકારવા માટે તમે ભારતના લોકો તૈયાર હતા નહીં। વાત નંબર બે કે તમે ભારત દેશના લોકો જે સંવિધાન ઘડો છો, એ ભારત દેશના લોકો જે સંવિધાન ઘડો છો એ માનવા માટે ભારતના લોકો તૈયાર નથી। જેમ કે ભારત દેશના હિન્દુ લોકો હતા, અરે મુસ્લિમ સમુદાયના લોકો છે જે મુસ્લિમ લીગ છે, મુસ્લિમ લીગે જ નેહરુ રિપોર્ટનો અસ્વીકાર કર્યો છે। એટલે આપણને અંગ્રેજો એક બાબત અહીંયા સમજાવે છે કે અમે સાયમન કમિશન ઘડ્યું હતું એ સાયમન કમિશનનો તમે વિરોધ કર્યો, નેહરુ રિપોર્ટ તમારા દ્વારા બનાવવામાં આવ્યું એનો ભારત દેશમાં રહેતા જ મુસ્લિમ લોકોએ આનો વિરોધ કર્યો। હવે ખરેખર આ સાયમન કમિશન જે હતું ને તમારા માટે ફાયદાકારક હતું, તમે કઈ જાણ્યા વગર સમજ્યા વિચાર્યા વગર ખરેખર આનો વિરોધ કર્યો છે। અમે તમને કહીએ છીએ કે સાયમન કમિશન શું છે શું નહીં એ જાણવા અને એ સમજવા માટે તમે એક કામ કરો, બધા જ ભારતના વ્યક્તિઓ છે કોંગ્રેસ નામની જે સંસ્થા છે આ સંસ્થા સાથે ભારત દેશના મોટા નેતા છે જે મોટા કદના નેતાઓ છે એ બધા લંડન આવો। આપણે લંડનમાં 3 ગોળમેજી પરિષદનું આયોજન કરીએ, ગોળમેજી પરિષદ એટલે ગોળ એટલે ગોળ વર્તુળ અને મેજ એટલે ટેબલ, ટેબલને આપણે ગુજરાતી શુદ્ધ ગુજરાતીમાં કહીએ મેજ, એક ગોળ ટેબલ હોય એની ફરતે બેઠા બેઠા જે આપણે સભા યોજતા હોય આને કહીશું ગોળમેજી સભા અથવા તો ગોળમેજી પરિષદ। ઓકે, તો ગોળમેજી પરિષદ ભરવાનું નક્કી કર્યું, અને આ ગોળમેજી પરિષદ ભરવાનું નક્કી કર્યું ક્યાં? ઇંગ્લેન્ડના શહેર લંડનમાં। ઓકે, તો ગોળમેજી પરિષદમાંથી આપણને પ્રશ્નો પરીક્ષામાં કેવા પૂછાઈ જાય છે, એ 3 પ્રકારના પ્રશ્નો આપણને પૂછાઈ જાય કે ગોળમેજી પરિષદ કુલ કેટલી પ્રાણી હતી, ક્યાં ક્યાં વર્ષે પ્રાણી હતી, અને આ ગોળમેજી પરિષદોની વિશેષતાઓ શું રહેલી છે। ઓકે, તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, કુલ ગોળમેજી પરિષદ 3 પ્રાણી હતી, 1, 2 અને 3। ઓકે, પહેલી પ્રાણી હતી 1930માં, બીજી ભરાઈ છે 1931માં, અને ત્રીજી ભરાઈ છે 1932માં। તો 3 ગોળમેજી પરિષદ પ્રાણી, પ્રથમ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસને આમંત્રણ આપ્યું, કોંગ્રેસને આમંત્રણ આપ્યું પણ કોંગ્રેસ વતે કોઈ હાજરી ન આપી। કેમ કોંગ્રેસને આમંત્રણ આપ્યું છતાં કોંગ્રેસ વતી કોઈ હાજરી ન આપી, આવું બધું તો શું કારણ હતું કે કોંગ્રેસ વતી કોઈ જઈ ન શક્યું? એની પાછળનું કારણ હતું વિદ્યાર્થી મિત્રો, પહેલી ગોળમેજી પરિષદ જ્યારે ભરાણી ને ત્યારે ભારત દેશમાં દાંડી કૂચ શરૂ હતી, ધરાસણા સત્યાગ્રહ શરૂ હતા, અને ઇન શોર્ટ કહેવા જાવ તો ભારત દેશમાં સવિનય કાનૂન ભંગની લડત શરૂ હતી। સવિનય કાનૂન ભંગ એટલે અંગ્રેજોના કાયદાનો ભંગ કરવો, પણ કેવી રીતે? વિનમ્રતાપૂર્વક, વિનયપૂર્વક કાયદાનો ભંગ કરવો, એમાં ગાંધીજીએ પહેલી લડત લડ્યા હતા દાંડી કૂચ, એમાં એમની ધરપકડ થઈ, આગળ અબ્બાસ તેબજીની ધરપકડ થઈ, એટલે આગળની મીઠાના કાયદા છે એનો ભંગ કરવાની જવાબદારી સરોજની નાયડુની હતી। તો આગળની જવાબદારી ભોગવે છે કોણ? ધરાસણા સત્યાગ્રહ ને સરોજની નાયડુ। તો પહેલી ગોળમેજી પરિષદ ભરાણી એમાં કોંગ્રેસને આમંત્રણ આપ્યું પણ કોંગ્રેસ વતી કોઈ હાજરી આપી નહીં, ભારત દેશમાં ત્યારે સવિનય કાનૂન ભંગની લડત શરૂ હતી એટલે। તો હવે આપણે જોવા જઈએ કે ગોળમેજી પરિષદનો મહત્વ શું છે, તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, ત્રણેય ગોળમેજી પરિષદ દરમિયાન આવા પ્રશ્નો પરીક્ષામાં ખૂબ પૂછાઈ જાય છે। ત્રણેય ગોળમેજી પરિષદ દરમિયાન ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ છે, અને ત્રણેય ગોળમેજી પરિષદ વખતે ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા રામસે મેકડોનાલ્ડ। ઓકે, પહેલી અને બીજી ગોળમેજી પરિષદ દરમિયાન ભારતના વાઇસરોય કોણ છે, તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, પહેલી અને બીજી ગોળમેજી પરિષદ દરમિયાન ભારતનો વાઇસરોય હોય છે લોર્ડ ઇરવિન। ઓકે, અને ત્રીજી ગોળમેજી પરિષદ દરમિયાન ભારતનો વાઇસરોય કોણ હોય છે, તો ત્યારે ભારતનો વાઇસરોય હોય છે લોર્ડ વેલિંગ્ટન।
લોર્ડ વેલિંગ્ટન કે જેના નામ ઉપરથી જૂનાગઢમાં વેલિંગ્ટન ડેમ પણ આવેલો છે, કારણ કે મોહબ્બત ખાન ત્રીજાના સમયમાં આ ડેમનું ઉદઘાટન કરવા લોર્ડ વેલિંગ્ટન જ આવ્યા હતા અને એના નામ ઉપરથી નામ આપી દીધું વેલિંગ્ટન ડેમ. આ લોર્ડ વેલિંગ્ટને તો ત્યાં સુધી કીધેલું છે કે ગોંડલના રાજી ભગવતસિંહજી છે એમના વિશે એમણે એવું વિધાન ઉચ્ચારેલું છે કે એમને ભારત દેશના વાઇસરોય તરીકે જીવન જીવવા કરતા ગોંડલના નાગરિક તરીકે જીવન જીવવું વધારે યોગ્ય લાગે છે. શા માટે? કારણ કે છોકરા, ભારત દેશના 562 દેશી રજવાડામાં ગુજરાતના 366 અને સૌરાષ્ટ્રના 222 જેટલા દેશી રજવાડા છે, એમાં એકમાત્ર ગોંડલના રાજવી ભગવતસિંહજી છે એ સૌથી વધુ શિક્ષિત રાજવી હતા. હવે અને આ ગોંડલના રાજવી ભગવતસિંહજી છે એમણે ચંદુલાલ વેચરદાસ પટેલ પાસે એક જબરજસ્ત ભગવત ગોમંડલ નામનો ગ્રંથ તૈયાર કરાવે છે જે 500,000 નો તો એ સમયે ખર્ચ કરે છે એમાં. અને સાથે સાથે બધા રાજવીઓ જયારે બધા રાજ્યના રાજાઓ છે જયારે એવું નક્કી કરતા કે હવે પ્રજા ઉપર નવો કયો ટેક્સ નાખવો, એ સમય દરમિયાન છે ગોંડલના રાજવી ભગવતસિંહજી છે પ્રજા માંથી કયો ટેક્સ દૂર કરવો આવા પ્રયત્નો કરતા. અહીંયાથી આગળ તમને વાત કરો, આ લોર્ડ વેલિંગ્ટન છે એ ગોંડલની જીવનશૈલી છે અને ગોંડલની પ્રજાને સુખાકારીથી ખૂબ એટલે ખૂબ પ્રભાવિત હતા. ઓકે, તો હવે આપણે આગળ વાતને લઈ જઈએ. ત્રણેય ગોળમેજી પરિષદ વખતે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ છે? રામસે મેકડોનાલ્ડ. પહેલી અને બીજી ગોળમેજી પરિષદ એટલે કે 1930 અને 1931માં ભારતનો વાઇસરોય કોણ છે? લોર્ડ ઇરવિન. ઓકે, ભારતનો વાઇસરોય લોર્ડ ઇરવિન. અને ત્રીજી ગોળમેજી પરિષદ એટલે કે 1932માં ભારતનો વાઇસરોય કોણ હોય છે? લોર્ડ વેલિંગ્ટન. ઓકે, હવે ગોળમેજી પરિષદમાં, ત્રણેય ગોળમેજી પરિષદમાં હાજરી આપી હોય એવા ભારત દેશના મુખ્ય વ્યક્તિઓમાં આપણે નામ લેવા જઈએ તો બાબા સાહેબ આંબેડકર અને બાબા સાહેબ આંબેડકરની સાથે તેજ બહાદુર સપૂ. તેજ બહાદુર સપૂ. ઓકે, ગોળમેજી પરિષદમાં આમંત્રણ આપ્યું હોય અને પહેલી અને બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપ્યા હોય એવા ભારતના રાજવી ગોંડલના અરે જામનગરના રાજવી જે રજવાડાનું પ્રતિનિધિત્વ કરે છે જામ રણજીતસિંહજી. ઓકે, પહેલી અને બીજી ગોળમેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કરનાર રાજવી કોણ હતા? જામ રણજીતસિંહજી. પહેલી ગોળમેજી પરિષદ બોલાવી. બહેનો શું વિદ્યાર્થી મિત્રો, કોઈ પરિણામ જ ન મળ્યું. શા માટે? કારણ કે પહેલી ગોળમેજી પરિષદમાં બાબા સાહેબ આંબેડકર અને તેજ બહાદુર સપુ ગયા છે, રજવાડાનું પ્રતિનિધિત્વ કરવા જામ રણજીતસિંહજી ગયા છે, પણ ભારત દેશના તમામ લોકો જે ત્રણ સપાટીના લોકો સાથે જોડાઈને કામ કરતો એક પક્ષ છે કે જેનું નામ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આ કોંગ્રેસના એકેય નેતાઓએ હાજરી આપી નહીં. અને સમયાંતરે બહેનો એવું છોકરા કે પહેલી ગોળમેજી પરિષદ નિષ્ફળ રહેતા ભારતમાં જે વાઇસરોય છે લોર્ડ ઇરવિનને ઇંગ્લેન્ડના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડે ફોન કર્યો. ઇંગ્લેન્ડના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડે લોર્ડ ઇરવિનને ફોન કરીને પૂછ્યો કે ઇરવિન, શું છે આ બધું? હે, ભારત દેશના કેમ કોઈ મોટા કદના નેતાઓ પહેલી ગોળમેજી પરિષદમાં હાજરી ન આપી? ત્યારે લોર્ડ ઇરવિન છે એ વાત કરે છે કે સાહેબ, ભારત દેશમાં અત્યારે મહાત્મા ગાંધી નામના એક વ્યક્તિ છે, એ વિશ્વનું ધ્યાન ખેંચે એવી એક જબરજસ્ત છે, એ આંદોલન કરી રહ્યા છે જેનું નામ છે સવિનય કાનૂન ભંગની લડત દાંડી કૂચ. કે છે એમની ધરપકડ, અરે એમની તો ધરપકડ કરી લીધી છે 7 મે 1930 ના રોજ નવસારીના કરાડે છે જેમની ધરપકડ કરી છે, પણ એમના અનુયાયીઓ છે એ બધા લોકો છે આ સત્યાગ્રહને આગળ વેગ આપે છે. ઓકે, અથવા તો એમની સાથેના જે સત્યાગ્રહીઓ છે આંદોલનને વેગ આપે છે. તો આ ઇંગ્લેન્ડના વડાપ્રધાન છે એ રામસે મેકડોનાલ્ડ લોર્ડ ઇરવિનને કહે છે, એક કામ કરો, મારે કોઈ પણ ભોગે બીજી ગોળમેજી પરિષદમાં આ મહાત્મા ગાંધીજી અહીં હાજર જોઈએ. લોર્ડ ઇરવિન કહે છે, તો એક કામ કરવું પડે સાહેબ, એની સાથે કરાર કરવા પડે, આપણે ડીલ કરવી પડે કે બીજી ગોળમેજી પરિષદમાં એ અહીંયા હાજરી આપે. તો ઇંગ્લેન્ડના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડે લોર્ડ ઇરવિનને કીધું, જે કરવું હોય તે કરો, પણ બીજી ગોળમેજી પરિષદમાં મારે મહાત્મા ગાંધીજી હાજરી જોઈએ. અને બીજી ગોળમેજી પરિષદમાં મહાત્મા ગાંધીજીની હાજરી થાય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ કે પહેલી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસને આમંત્રણ આપ્યું પણ કોંગ્રેસ વતી કોઈ હાજરી ન આપી. બીજી ગોળમેજી પરિષદમાં કોણ હાજરી આપે છે? ગાંધીજીએ હાજરી આપી. અને ત્રીજી ગોળમેજી પરિષદમાં શું થયું વિદ્યાર્થી મિત્રો? કોંગ્રેસને આમંત્રણ મળતું નથી. પરીક્ષા દ્રષ્ટિએ વેરી મોસ્ટ ટાઈમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પહેલી ગોળમેજી પરિષદમાં શું થાય છે? કોંગ્રેસને આમંત્રણ મળ્યું, કોંગ્રેસ વતી કોઈ હાજરી ન આપી. બીજામાં કોંગ્રેસ વતી કોણે હાજરી આપી? ગાંધીજીએ હાજરી આપી. અને ત્રીજામાં કોંગ્રેસને આમંત્રણ મળતું નથી. આ ત્રણેય બાબત યાદ રાખો. એક બીજું પણ તમને કહી દઉં કે ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં જયારે હાજરી આપી એ સમય દરમિયાન ભારત દેશના આપણે જેમને રાષ્ટ્રીય શાયર એવું બિરુદ મળેલું છે ઝવેરચંદ મેઘાણી, આ ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ કાલિદાસ મેઘાણી કે જેનો જન્મ છે ચોટીલા અને જેની કર્મભૂમિ છે બોટાદ, આ ઝવેરચંદ મેઘાણી છે એ મહાત્મા ગાંધીજી વિશે એક વિધાન ઉચ્ચારે છે કે બાપુ છેલ્લો કટોરો
ઝેર નો પી જજો બાપુ. તમે સાગર પીનારા અંજલિ નવ ઢોળજો. મહાત્મા ગાંધીજી વિશે યાદ રાખીએ, પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી મસ્ત આઈ પી કે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ. આવું મહાત્મા ગાંધીજીને કોણે કીધું હતું? તો આવું કહેનારા વ્યક્તિ હતા ઝવેરચંદ મેઘાણી, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. ઝવેરચંદ મેઘાણીના પિતાનું નામ છે કાલિદાસ મેઘાણી, જે કોન્સ્ટેબલ તરીકે ચોટીલા પણ નોકરી કરેલી છે, રાજકોટ પણ નોકરી કરેલી છે. અહીંયા આ ઝવેરચંદ મેઘાણી છે, એ ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીજી વિશે આ વિધાન ઉચ્ચારે છે. હવે લોર્ડ ઇરવિનને મહાત્મા ગાંધીજી સાથે કેવા કરાર થયા, ક્યાં કરાર થયા કે જેથી કરીને મહાત્મા ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી, અને આ ગાંધી ઇરવિન કરાર છે એ કરારને અંતે ક્યાં ક્યાં એવા પરિબળો જવાબદાર રહ્યા કે આ કરાર થયા એ પછીના માત્ર 18 દિવસમાં ભગતસિંહ સુખદેવ રાજગુરુને ફાંસી આપવામાં આવી. કારણ કે કરાર થાય છે 5 માર્ચ 1931 ના રોજ, એ પછીના માત્ર 18 દિવસની અંદર છે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી. તો આ કરારની એવી કઈ કઈ વાટાઘાટો જવાબદાર હતી એ આપણે જોશું. અને બીજી ગોળમેજી પરિષદમાં મહાત્મા ગાંધીજી હાજરી આપી તો એનો આપણને ભારત દેશના લોકોને શું ફાયદો થયો? બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા પછીના પરિવર્તનો ક્યાં ક્યાં આવ્યા? અને ઇંગ્લેન્ડ છે, ઇંગ્લેન્ડ ત્યાં જઈને આવ્યા મહાત્મા ગાંધીજી, અને ભારત દેશમાં કોમી ચુકાદો આવ્યો એની પાછળનો એક તથ્ય શું છે? ઓકે, કોમી ચુકાદો આવે છે ભારત દેશમાં, અને કોમી ચુકાદો જ્યારે 1932 આવે છે એના પછી મહાત્મા ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર વચ્ચે પુના કરાર થાય છે એની પાછળના તથ્યો શું છે? આ દરેક મુદ્દાઓ આપણે સમજવા જઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સેશનમાં. એક બાબત હું તમને અંતે કહીને જાઉં છું કે હર હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક એક લેક્ચર યુટ્યુબ નો એક એક લેક્ચર માત્ર ને માત્ર અહીંયા વર્લ્ડ ઇન બુક્સ ની ટીમ દ્વારા 45 મિનિટ 50 મિનિટ કે કદાચ કલાકનો જે આ સેશન છે એ સેશન તમે એક એક લેક્ચર જે અટેન્ડ કરો છો, એક એક લેક્ચર માંથી એક એક માર્ક્સ ના પ્રશ્નો નીકળે છે, અને એક એક માર્ક્સ ના પ્રશ્નો આ વીએમસી ની પરીક્ષામાં જોયેલા છે. જો તમને કદાચ કોઈ પણ પ્રકારની શંકા હોય તો વિદ્યાર્થી મિત્રો, તમે હિસ્ટ્રી જે મેં ભણાવ્યું છે આ હિસ્ટ્રી ના સેશન તમે પહેલેથી જોઈ શકો છો. આ સેશન ના એક હારવટિયા નો પ્રશ્ન હતો, તો 5 એ 5 છે એ પ્રશ્નો આપણને અગાઉની પરીક્ષાના 5 સેશન આપણા પૂરા કર્યા અને 5 પ્રશ્નો આપણે જોયા. તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, ખોટી બરાડો પાડીને નહીં, ખોટી વાતો કરીને નહીં, પણ માત્ર ને માત્ર પરીક્ષાને રિલેટેડ, પરીક્ષા માટે કામનું અને રિઝલ્ટ ઓરિયન્ટેડ છે એ શિક્ષણ અહીંયા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તમારા તરફથી પોઝિટિવ એટીટ્યુડ સાથે છે અને યોગ્ય છે, યોગ્ય સમયે રિવિઝન કરતા રહેજો. આવનારી પરીક્ષામાં તમારો એક ચહેરો છે. જય હિન્દ.